नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। गया लेक्चरनी अंदर आपणे आर्थिक प्रवृत्तिना त्रण प्रकारोमांथी एक प्रकार धंधो एटले शुं अने तेनी लाक्षणिकताओ विशे माहिती मेळवी। आपणे धंधानी लाक्षणिकताओनो फरी एकवार पूर्वाभ्यास करी लईए। तो धंधानी लाक्षणिकताओ कंईक आ प्रमाणे हती। प्रथम हतुं नफानो हेतु, बीजुं हतुं वस्तु अने सेवानो विनिमय, ત્રીજું હતું જોખમ અને અનિશ્ચિતતા, ચોથું હતું તુષ્ટિગુણનું સર્જન, પાંચમું હતું પ્રવૃત્તિનું સાતત્ય, છઠ્ઠું હતું નાણાંની જરૂરિયાત અને સાતમું હતું આર્થિક પ્રવૃત્તિ। તો આ થયા આપણી લાક્ષણિકતાઓ। હવે આજે આપણે નવો એક પ્રશ્ન, ધંધાના હેતુઓ સમજાવો, એટલે કે ધંધાના હેતુઓ વિશે માહિતી મેળવવી છે। तो धंधाना बे हेतुओ छे, आर्थिक हेतुओ अने सामाजिक हेतुओ। आर्थिक हेतुओनी अंदर आ त्रणनो समावेश थाय छे, नफानो हेतु, महत्तम संपत्तिना सर्जननो हेतु अने अन्य हेतुओ। आना विशे आपणे थोड़ी घणी माहिती ज्यारे आर्थिक प्रवृत्ति विशे भण्या त्यारे मेळवी हती, महत्तम संपत्तिना सर्जननी अने नफानी। ज्यारे सामाजिक हेतुओनी अंदर सामाजिक जवाबदारीनो हेतु, રોજગારીની તકો પૂરી પાડવાનો હેતુ, ગુણવત્તાવાળી વસ્તુઓ અને સેવાઓ પૂરી પાડવાનો હેતુ, વ્યાજબી વેપારી રીતરસમો અનુસરવાનો હેતુ અને અન્ય હેતુઓનો સમાવેશ થાય છે। તો હવે આપણે આ દરેકે દરેક હેતુઓનો ડિટેલમાં અભ્યાસ કરી લઈએ। તો પ્રથમ આપણે આર્થિક હેતુઓ જોવા છે, એમાં પહેલું છે નફાનો હેતુ। તો ધંધાનો મુખ્ય હેતુ શેનો હોય? તો કે નફો મેળવવાનો। આર્થિક પ્રવૃત્તિ, નફો એ એક આર્થિક પ્રવૃત્તિ છે, ધંધો એ આર્થિક પ્રવૃત્તિ છે અને નફો એ ધંધામાંથી આપણને મળતું એક વળતર છે। આપણે ધંધામાં મૂડી રોકી હશે। એક ઉદાહરણ લઈએ તો મેં ધંધાની અંદર 10 લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે। વર્ષ પૂરું થયું અને મારી પાસે 12 લાખ રૂપિયા આવ્યા તો મારી ગણતરી શું બેસે? તો કે 10 લાખ રૂપિયા મારું રોકાણ હતું જ, મને 2 લાખ રૂપિયાનો નફો મળ્યો। તો આ 10 લાખ રૂપિયા ઉપર મને વળતર કેટલું મળ્યું? 2 લાખ। તો આ વળતર એટલે શું? તો કે નફો। નફો શા માટે જરૂરી છે? તો ધંધાના વિકાસ માટે નફો જરૂરી છે। નફો ન હોય તો ધંધો ટકી શકે નહીં। તો એ સરસ એક વાક્ય આપ્યું છે, જેમ આપણું શરીર એ લોહી વગર ન ટકી શકે એવી રીતે ધંધો એ નફા વગર ટકી શકતો નથી। જેમ રક્ત સિવાય માનવ શરીર ટકી શકે નહીં, તેવી જ રીતે નફા સિવાય ધંધો પણ ટકી શકે નહીં। આથી નફો એ ધંધાનું પ્રેરક બળ, કાર્યક્ષમતાની પારાશીસી અને જીવન રક્ત છે। હવે તમને બે ગુણની અંદર આ પ્રશ્નો પૂછી શકે છે કે વિધાન સમજાવો, નફો એ ધંધાનું પ્રેરક બળ છે। તમે જવાબ ક્યાંથી લખશો? તો કે તમારી ચોપડીની અંદર નફાનો હેતુ એ જે પ્રશ્ન આપેલો છે, જે મુદ્દો આપેલો છે એ સમજાવેલો છે, એની અંદર જે પણ ડિટેલ આપી છે એ તમારો જવાબ છે। ક્યારેક તમને પૂછશે નફો એ ધંધાની પારાશીસી છે, સમજાવો, તો પણ આન્સર એ જ લખી શકશો, અને નફો એ ધંધાનું જીવન રક્ત છે તો પણ આન્સર એ જ આવશે। બીજો નંબર આવે છે મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ। નફાનો ખ્યાલ એ ટૂંકા ગાળાનો ખ્યાલ છે, આપણે નફો એ વાર્ષિક ગણીએ છીએ, તમને યાદ હશે કદાચ, અને હમણાં પણ આપણે વાત કરી વાર્ષિક, આપણે હંમેશા નફાની ગણતરી કરીએ। વાર્ષિક એટલે એક વર્ષ માટેની, અને એક વર્ષ એટલે કેવો સમયગાળો? તો કે ટૂંકો ગાળો। આપણે નફાનો ખ્યાલ ટૂંકા ગાળાનો ખ્યાલ છે, જ્યારે મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ નો ખ્યાલ એ કેવો છે? તો કે લાંબા ગાળાનો ખ્યાલ છે। કોઈ પણ સંપત્તિ આપણે ખરીદીશું એટલે દર વર્ષે ગણતરીમાં લેવાશે નહીં, દર વર્ષે આપણે એને નવી ખરીદવાના નથી, આપણને મળવાની પણ નથી। તો એ ખ્યાલ કેવો? તો કે લાંબા ગાળાનો। આજે હું ફર્નિચર ખરીદીશ તો કેવું વિચારીને ખરીદીશ? કે ભાઈ 5 વર્ષ ચાલશે, 10 વર્ષ ચાલશે, 15 વર્ષ ચાલશે, આવતા વર્ષે હું ફરીથી નવું ફર્નિચર ખરીદીશ, એવું વિચારીને ખરીદવાની નહીં। ધંધાની સંપત્તિની વૃદ્ધિ માટેની યોજનાઓ સ્વીકારવામાં આવી છે। ધંધાની સંપત્તિ વર્ષો વર્ષ શું થવી જોઈએ? તો કે વધવી જોઈએ, એવી યોજનાથી આપણે ધંધો ચલાવતા હોઈએ। પરંતુ ક્યારેક એવું બને કે મંદીની પરિસ્થિતિ હોય
तो आपणे जो ए योजनाओने पकड़ी राखीए तो आपणे चाली शकीए नहीं। शुं करवुं पड़े तो के योजनाओने बाजू पर मूकी देवी पड़े, एटले के नफो कमावानो हेतु जतो करीने शुं करवानुं तो के आपणी संपत्तिने टकावी राखवानी। ઘણી વખત આપણે ઘણાની સાથે એવું બનતું હોય કે ભાઈ ઘરનું મકાન હોય, ક્યારેક ખોટ આવી જાય, મંદી આવી જાય ધંધાની અંદર, તો મકાન વેચી નાખે। હવે મકાનને શું હતી? સંપત્તિ હતી। એની કરતાં નફો કમાવાનો હેતુ જતો કરો, આપણા ખિસ્સામાં જેટલા પડ્યા છે એટલા જ વાપરો। વધારે પૈસા લઈ અને વધારે સંપત્તિ ખરીદી વાપરવાની જરૂર ન, જે છે એટલામાં ખુશ રહો, પણ જે આપણી પાસે પડી છે સંપત્તિ એને ટકાવી રાખવાની, સાચવી રાખવાની। ધંધાના માલિકના આર્થિક લાભ સાથે સંકળાયેલો છે મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ। જેમ જેમ આપણને વધુ ને વધુ લાભ થશે એમ એમ આપણી સંપત્તિમાં પણ શું થશે? વધારો થશે। તો મહત્તમ સંપત્તિના સર્જનના હેતુનો ખ્યાલ સીધો કોની સાથે સંકળાયેલો છે? ધંધાના માલિકની આર્થિક લાભ સાથે, એની આર્થિક પરિસ્થિતિ સાથે। છેલ્લો મુદ્દો આવે છે અન્ય આર્થિક હેતુઓ, ધંધાની આર્થિક પ્રગતિ અને વિકાસ કરવો। આ બંને, આ બંને મુખ્ય હેતુઓ છે, એની સિવાયના હેતુઓમાં બધાનો સમાવેશ થાય। બજારનો વિસ્તાર કરવો એ પણ એક આર્થિક હેતુ છે। આપણને જેટલા વધુ લોકો, વધુ ગ્રાહકો ઓળખતા હશે એટલો આપણા ધંધાનો શું થવાનો? વિકાસ થવાનો। તો આપણો વિસ્તાર પણ કેવો હોવો જોઈએ? વધુ। ઉપલબ્ધ સાધનોનો શક્ય તેટલો શ્રેષ્ઠ ઉપયોગ કરવો। આપણી પાસે જે પણ સાધન સંપત્તિ, જે યંત્રો સાધનો જે પડ્યું છે એનો સર્વશ્રેષ્ઠ ઉપયોગ કરો, જેથી તમારું ઉત્પાદન કેવું બને? તો કે વધુ ને વધુ મળે। આધુનિક ટેકનોલોજી અપનાવવી, જો તમે જૂની ટેકનોલોજીને અપનાવતા રહેશો તો તમને નફો મળવાના ચાન્સ કેવા? ઓછા। બહારની દુનિયા કરતાં તમને નફો કેવો મળશે? ઓછો। હરીફાઈમાં ટકી રહેવું પડશે, ટકી રહેવું હશે તો તમારે સાધન સંપત્તિ કેવી લેવી પડશે? તો કે આધુનિક ટેકનોલોજીવાળી જ અપનાવવી પડશે, તો તમે હરીફાઈમાં ટકી શકશો। બાકી આજકાલ આપણને ખબર છે માર્કેટની અંદર સૌથી વધુ શું જોવા મળે? તો કે હરીફાઈ જોવા મળે। હવે આગળનું આવે છે સામાજિક હેતુઓ। સામાજિક હેતુઓ, એની અંદર પહેલો જ મુદ્દો આવે છે સામાજિક જવાબદારીનો હેતુ। આપણે ધંધો કરતા હોઈએ તો આપણી સમાજ પ્રત્યેની પણ કેટલીક જવાબદારીઓ બને। એમાં પહેલી જવાબદારી તો કે શું આવે એની અંદર? તો કે ગ્રાહકોમાં આવેલી જાગૃતિ। અત્યારે આપણે ગમે તેવી વસ્તુ ગમે તે ગ્રાહકને આપી દઈશું તો લઈ લેશે નહીં? બધા ગ્રાહકો કેવા છે? જાગૃત છે। રાજ્યના નિયંત્રણો, ગ્રાહક શિક્ષણ, ત્યારે ગ્રાહક શિક્ષણ ધારો પણ અમલમાં છે। દરેક ગ્રાહક પોતાની સાથે થયેલા અન્યાયનો બદલો આપણી સાથે લઈ શકે છે, એટલે આપણે એને વસ્તુ કેવી આપવી પડે? શ્રેષ્ઠ આપવી પડે। ગ્રાહક સંગઠનોને કારણે ધંધાએ સમાજના જુદા જુદા જૂથોના હિત પ્રત્યે કેવું રહેવું જોઈએ? સજાગ રહેવું જોઈએ, એ લોકો સાથે છેતરપિંડી કરવાની નહીં। ત્યારબાદ સમાજના જુદા જુદા જૂથો કે વિભિન્ન વર્ગો જેવા કે માલિકો, કર્મચારી, લેણદાર, સરકાર, આ બધા આપણા ધંધા સાથે જોડાયેલા વ્યક્તિઓ છે, આપણા ઇન્વેસ્ટરો, આ બધાના હિત વિશે પણ જાળવવાની જવાબદારી કોની? આપણી ધંધાની પોતાની, વગેરે ધંધાકીય એકમ સાથે સંકળાયેલા છે। અને આ દરેક જૂથના ધંધા સાથેના હિત કેવા હોય છે? જુદા જુદા હોય છે। જેમ કે માલિકનું શું હિત હોય? તો કે નફો મેળવવાનું। કર્મચારીઓનું તો કે પગાર મેળવવાનું। સરકારનું તો કે આપણી પાસેથી વ્યવસ્થિત ટેક્સ મળી રહે એ। તો દરેકના હિતોનું રક્ષણ થાય એ જોવાનો ખ્યાલ પણ કોણે રાખવો જોઈએ? આપણે જ રાખવો જોઈએ। બીજું આવે છે રોજગારીની તકો પૂરી પાડવાનો હેતુ। અત્યારના સમયની અંદર બેરોજગારીનું પ્રમાણ દિન પ્રતિદિન વધતું જાય છે, વધુ ને વધુ લોકો આપણને બેરોજગાર જોવા મળે છે। એમાંય તમને ખબર હશે અત્યારે આ કોરોનાની મહામારીના લીધે આપણા ભારતની અંદર બેરોજગારીનું પ્રમાણ હતું એનાથી પણ વધી ગયું છે, હવે એનાથી પણ વધુ લોકો બેરોજગાર બન્યા છે। તો રોજગારીની નવી તકો ઊભી થાય એવા હેતુથી આપણે કામ કરવાનું। હવે બેરોજગારને રોજગારીની તક મળે તે હેતુથી પછાત વિસ્તારોમાં ધંધાકીય એકમની સ્થાપનાને પસંદગી આપવામાં આવે છે। સરકાર દ્વારા પણ ઘણા એવા સ્લમ એરિયા, એવા ગરીબ એરિયા છે જેની અંદર મોટા મોટા લોખંડ પોલાદના એના કારખાનાઓ બનાવવામાં આવે છે, જેના લીધે એ ગરીબ લોકો છે, ગરીબી હોય ત્યાં શું હોય? તો કે ગરીબી હોય એટલે લૂંટફાટ વધે, ચોરી વધે। આપણા ભારતની અંદર આ બધાનું પ્રમાણ વધુ છે એનું કારણ શું છે? તો કે બેરોજગારી। એને કમાઈને રૂપિયા ન મળે એટલે શું કરે? લૂંટફાટ કરે, ચોરી કરે।
જો આના થવા દેવું હોય તો એને રોજગારી આપવી પડે. એટલા માટે સરકારે ઘણા બધા એવા ગરીબ એરિયાની અંદર લોખંડ પોલાદના કારખાનાઓ ઊભા કર્યા છે. એક બીજું ઉદાહરણ તમારી ટેક્સ્ટબુકની અંદર પણ છે, ખાદી અને ગ્રામોદ્યોગ પંચ દ્વારા રોજગારીની તકો વધે તેવા ઉદ્યોગોની સ્થાપના કરવા, તેવા ઉદ્યોગોની પસંદગી ક્યાં કરવામાં આવી, તો કે ગરીબ એરિયાની અંદર કરવામાં આવી. એની આગળનું આવે છે ત્રીજું, ગુણવત્તાવાળી વસ્તુઓ અને સેવાઓ પૂરી પાડવાનો હેતુ. આ સૌથી શ્રેષ્ઠ સમાજ પ્રત્યેની આપણી મુખ્ય જવાબદારી બને, મુખ્ય હેતુ બને આપણો એક ધંધાર્થી તરીકેનો, કે સમાજના લોકો પોતાની તેમની જરૂરિયાતો સંતોષી શકે અને સરળ રીતે ઉપલબ્ધ થાય તે રીતે ગુણવત્તાયુક્ત વસ્તુઓ અને સેવાઓ પૂરી પાડવાનો હેતુ પણ આપણો હોવો જોઈએ. રસોઈમાં ઉપયોગી હોય એવા મસાલા, ઠંડા પીણા અને ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન કરતા એકમોએ આની સૌથી વધુ કેર કરવી જોઈએ. કોની? તો કે ઉચ્ચ ગુણવત્તાના ધોરણોનું પાલન કરવું જોઈએ. એણે ગુણવત્તા વગરની વસ્તુઓ વેચવી જોઈએ નહીં. ઘણીવાર તમને ખબર હશે કે મરચાની અંદર લાકડાનો ભૂકો આપવામાં આવે છે અને ઈંટનો ભૂકો આપવામાં આવે છે. આવા કદાચ તમે જોયું હોય તો સાયન્સ ફેરની અંદર બાળકો આવા પ્રયોગો પણ લઈને જાય છે, કે આવું અલગ અલગ વસ્તુઓ કોની સાથે શેનું મિશ્રણ થાય છે એની અંદર બતાવવામાં આવે છે. મરચાની અંદર ઈંટનો ભૂકો નાખી દે એટલે કેવું બની જાય? તો કે ગુણવત્તા વગરનું બની જાય અને એને પૈસા મળી જાય, પછી એ છૂટો. લાકડાનો ભૂકો નાખી દે છે, અમુક વાર પૈસા વધુ લઈ લે અને આપણી પાસે પૈસા વધુ લઈ લે અને આપણને વસ્તુ કેવી પૂરી પાડે? તો કે ઓછી ગુણવત્તાની. સામાજિક હેતુ ધરાવતા ધંધાકીય એકમો વ્યાજબી ભાવે વસ્તુ અને સેવાઓ પૂરી પાડવા પ્રતિબદ્ધ હોય છે. એ લોકોને જેટલા પૈસા ચૂકવે છે એ પ્રમાણેની વસ્તુ આપો. દુકાને આપણે જઈને ઊભા રહીએ ને એવું કીધું હોય કે મારે સાબુ જોઈએ છે, એટલે આપણને કેટલી પ્રકારના સાબુઓ બતાવશે? એક પ્રકારના બતાવે છે નહીં, ઘણી બધી પ્રકારના બતાવે. અને બીજું કીધું છે જે બીજો ભાગ, એનું સેવા પૂરી પાડવી. તો કદાચ બધાએ ફ્રીજ ખરીદ્યું હશે, ફ્રીજ તો લગભગ બધાએ ખરીદ્યું હશે જ, એટલે ફ્રીજ ખરીદીએ ત્યારે આપણા ઘરે આવે એની અંદર બધા જ સ્પેરપાર્ટો કેવા હોય? તો કે અલગ અલગ હોય, ખાના અલગ હોય ને પેલા કાચ હોય એ અલગ હોય, કાચની પ્લેટ એ બધું વ્યવસ્થિત આપણી ઘરે આવીને ફિટ કરી જાય, આપણને સમજાવી જાય. ક્યારેક તમે વોશિંગ મશીન ખરીદ્યું હશે તો એ ખબર હશે, આપણા ઘરે આવે, બધું ફિટિંગ કરે, આપણને એની સિસ્ટમ સમજાવે. એ શું કહેવાય? તો કે વેચાણ પછીની સેવા કહેવાય. આપણ ગ્રાહકોને આપણા દ્વારા પૂરી પાડવી જોઈએ, એક આપણો સામાજિક હેતુ બને છે. ચોથું કીધું, વ્યાજબી વેપારી રીત રસમો અનુસરવાનો હેતુ. ક્યારેય વસ્તુના કાળા બજાર થવા જોઈએ નહીં, વસ્તુની સંગ્રહખોરી પણ નહીં કરવાની. તમે સાંભળ્યું હશે કદાચ ગેસ સિલિન્ડરના સૌથી વધુ કાળા બજાર થાય. આપણને જે ગેસ સિલિન્ડર 750 રૂપિયામાં કે 650 રૂપિયામાં મળતું હોય એ કાળા બજારની અંદર એ લોકો શું કરે? તો કે 1000 રૂપિયાના ભાવમાં વેચે અને આપણા સુધી પહોંચાડે નહીં. આપણે જે રેગ્યુલર કસ્ટમર હોય એને 2 દિવસ લેટ આપે એટલે બીજું સિલિન્ડર આપણા ભાગમાં આવે અને એનું શું કરી નાખે? તો કે કાળા બજાર કરી નાખે. વસ્તુનો સંગ્રહ, આ સંગ્રહખોરી પણ શું કરે? તો કે સંગ્રહ કરશે એટલે ભાવ વધશે. આવું તમે ઘણીવાર સાંભળ્યું હશે, ગામડાની અંદર ખેડૂતો વસ્તુઓ રાખી જ મૂકે, કપાસ તો કે આપણે અત્યારે ભરી રાખો, જ્યારે ભાવ આવશે ને ત્યારે આપીશું. બજારની અંદર, માર્કેટની અંદર જ્યારે જથ્થો ઓછો થાય એટલે એના ભાવ શું થાય? તો કે વધે. હવે ભાવને એક સરખું ટકાવી રાખવો હોય તો એ જવાબદારી કોની બને છે? આપણી બને છે. ધંધાર્થી તરીકે આપણી જવાબદારી બને કે આપણે જે વસ્તુ છે એ તરત આપણે પુરવઠો બજારની અંદર પૂરો, વ્યવસ્થિત પૂરો પાડીએ, તો વસ્તુનો આપણે સંગ્રહ ન કરીએ તો આપણા ભાવ કેવા રહે? તો સ્થિર રહે, ગ્રાહકોને વ્યાજબી ભાવે વસ્તુ મળી રહે. જો આપણે આની સંગ્રહખોરી કરીશું એટલે ભાવમાં શું થવાનો? વધારો થવાનો. માર્કેટની અંદર જેમ પુરવઠો ઓછો, આપણને ખબર હશે જે વસ્તુની અત્યારે ઓછી હોય માર્કેટની અંદર એ વસ્તુના ભાવ કેવા હોય? વધુ. જેમ કે સોનું લઈ લો, અત્યારે આર્થિક માર્કેટ ઓછું થઈ ગયું, ઘણી બધી ધંધાને નુકસાન થયા આ કોરોના COVID-19ના લીધે, એના લીધે સોનાના ભાવ ઉચકાયા. કેમ? તો કે બહારથી જે આયાત થતી તે કેવી થઈ ગઈ? ઓછી. આપણી પાસે અત્યારે સોનું કેવું છે? ઓછું છે, એટલે ભાવ વધારી દીધા. પબ્લિક ઓછું ખરીદશે, જેને જરૂર હશે એ જ ખરીદશે. ત્યારબાદ ગેરમાર્ગે દોરતી જાહેરાતો ન આપવી. ગેરમાર્ગે દોરતી જાહેરાતો આપી એટલે ગ્રાહક લલચાઈને આપણી વસ્તુ ખરીદશે અને પછી તો કે આપણા ધંધાને એનાથી સૌથી મોટું નુકસાન થાય. ગ્રાહક આપણી વસ્તુ ખરીદી લેશે પણ જો એ સારી નહીં હોય તો બીજા 50 જણાને કહેશે ભાઈ આની વસ્તુ ખરીદાય નહીં, તો એ પણ ન આપવું જોઈએ.
જરૂરિયાતવાળી વસ્તુઓની ક્યારેય કૃત્રિમ અછત ઊભી ન કરવી, મેં હમણાં તમને ઉદાહરણ આપ્યું એમ. ત્યારબાદ અન્ય હેતુઓ આવે છે. અન્ય હેતુઓની અંદર તો કે ધંધાકીય એકમે સમાજમાં પોતાની આગવી ઓળખ પ્રાપ્ત કરવી, ઉત્પાદન ક્ષેત્રે નવા સંશોધનો હાથ ધરવા, નવું ને નવું કંઈક લાવો અને ગ્રાહકોને ફાયદો થાય એવું કરો, રાષ્ટ્રના આર્થિક વિકાસમાં મદદરૂપ થવું, ટેક્સ તમે સમયસર પૂરો પાડો, તમારી જે વસ્તુઓ ટેક્સ અંડરમાં આવે છે એને અને ટેક્સ જેને ચૂકવણી થાય છે બધાનો ટેક્સ વ્યવસ્થિત સરકાર માંગે એ પ્રમાણે, અત્યારે તો GST આવી ગયું છે એટલે કંઈ ચિંતા છે નહીં, અને તે માટે સરકારને સહકાર આપો. કર્મચારીઓને વિવિધ રીતે ઉત્તેજનો પૂરા પાડવા. કર્મચારીઓને તમે જેટલા સાચવશો એટલું જ તમારા એકમને વધુ સાચવશે, અને તેના માટે કલ્યાણકારી યોજનાઓ પણ અમલમાં મૂકો. આ બધા જ આપણા થયા ધંધાકીય હેતુઓ. આર્થિક હેતુઓ જોયા અને સામાજિક હેતુઓ જોયા. હવે પછીનો પ્રશ્ન આપણે આગળના લેક્ચરમાં જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, આ દરેકે દરેક જે આપણે બંને હેતુઓ શીખ્યા એની અંદર જે મુદ્દાઓ શીખ્યા બધા આપ આપણી નોટબુકમાં સારી રીતે લખી લેશો અને તૈયાર કરી લેશો. નમસ્કાર.